દોસ્તો, આજે આપણે વાત કરીશું શ્રી સોનમ વાંગચુક વિશે. તો આપને એક સમાચાર આપી દઉં કે આજથી 5 દિવસ માટે શ્રી સોનમ વાંગચુક ખારડુંગલા ખાતે ઉપવાસ ઉપર ઉતરવાના છે. ખારડુંગલા ઉપર અત્યારનું જે તાપમાન છે એ -40 ડિગ્રી છે. દોસ્તો, આપણે ગુજરાતી લોકો તો 10 ડિગ્રી ટેમ્પરેચર થાય ત્યારે થથરવા માંડીએ છીએ. એવામાં -40 ડિગ્રી ઉપર અને 18,000 ફૂટ ઉપરની એ જગ્યા છે. આ જગ્યાએ હું 2018માં ગયો હતો ત્યારે 1.5 કલાક બી મારા માટે રોકાવું મુશ્કેલ બની હતું, કારણ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અને એ વખતે -40 ડિગ્રી તો નહીં પણ -2 ડિગ્રી જેવું તાપમાન હતું. એ જગ્યાએ શ્રી સોનમ વાંગચુક 5 દિવસ માટે ઉપવાસ ઉપર ઉતરવાના છે. દોસ્તો, અહીંયા 2 પ્રશ્ન છે કે આ સોનમ વાંગચુક છે કોણ અને શેના માટે એ ઉપવાસ ઉપર ઉતરે છે. દોસ્તો, સોનમ વાંગચુકને આપણે એક જુદી રીતે પણ આપણે ઓળખીએ છીએ. આજથી થોડા વર્ષો પહેલાં એક ફિલ્મ આવી હતી 3 ઇડિયટ. એમાં એક પાત્ર હતું રેન્ચો, કે ફુંગશુક વાંગડું. આ ફુંગશુક વાંગડું જે કેરેક્ટર હતું ફિલ્મમાં એ સોનમ વાંગચુક ઉપર બેઝ્ડ કેરેક્ટર હતું. એ પોતે વ્યવસાય એન્જિનિયર છે અને પર્યાવરણ માટે એ બહુ જ જાગૃત વ્યક્તિ છે. તો આ થઈ સોનમ વાંગચુકનો પરિચય. પણ એ શેના માટે ઉપવાસ ઉપર ઉતર્યા છે? એમના ઉપવાસ ઉપર ઉતરવાના 2 કારણ છે. એક કારણ જે છે એ એવું એમનું માનવું છે કે ત્યાંના લોકોનો જે અવાજ છે, કે ત્યાંના લોકોનો જે લાગણી છે, અને જ્યારે લદ્દાખ પ્રાંત અસ્તિત્વમાં આવ્યો હમણાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે, ત્યારે સરકારે પણ જે એમને વચનો આપ્યા હતા એ મુજબ એ બહુમૂલ આદિવાસી બહુમૂલ વિસ્તાર છે અને એને ભારતની બંધારણની 6ઠી સૂચિમાં સામેલ કરવાની એ લોકોની માંગ છે. આ 6ઠી સૂચિમાં આસામ અને જે આપણા પૂર્વોત્તર રાજ્યો છે એ એમાં સામેલ છે. અને એ જ પ્રકારે લદ્દાખને પણ 6ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટેની એ જે માંગ ચાલી રહી છે એમને સમર્થન કરી રહ્યા છે સોનમ વાંગચુક. આ એમનું ઉપવાસનું 1 કારણ છે. બીજું કારણ જે છે એ પ્રાકૃતિક જે સંસાધન છે એને બચાવવા માટે છે. એના વર્ણનમાં એમણે એવું કહ્યું છે કે લદ્દાખ જે વિસ્તાર છે એમાં વર્ષમાં 8 મહિના સુધી બરફ છવાયેલો હોય છે અને આના કારણે લદ્દાખમાં પાણીની અવેલેબિલિટી ઘણી ઓછી છે. એટલે એ લોકોને ત્યાં દૈનિક 5 લિટર જેટલા પાણીમાં 1 વ્યક્તિ એનો નિર્વાહ કરે છે. આપણે જ્યારે ત્યાં ટુરિસ્ટ તરીકે જઈએ ત્યારે એ આપણને એ બાબતે રોકતા નથી, પરંતુ આ એમની જે પરિસ્થિતિ છે એ હું જે સોનમ વાંગચુક કહી રહ્યા છે એ પરિસ્થિતિ હું આપની સામે વર્ણવી રહ્યો છું. હવે સવાલ એ છે કે એવું તો કેમ બન્યું કે એમણે પ્રાકૃતિક જે સંસાધન છે એને બચાવવા માટે આટલું મોટું પગલું ભરવું પડ્યું? તો દોસ્તો, લદ્દાખ પ્રાંત જો તમે મુલાકાત લીધી હોય તો એ બહુ જ ભારતનો બહુ મહત્ત્વનો પાર્ટ છે. એ બોર્ડરની રીતે પણ જોવા જાઓ અને પ્રાકૃતિક રીતે પણ જોવા જાઓ તો એ બહુ મહત્ત્વનો ભાગ છે, કારણ કે લદ્દાખ પ્રાંતમાં જ સિયાચિન ગ્લેશિયર આવેલું છે અને આવા સિયાચિન ગ્લેશિયર જેવા બીજા ઘણા ગ્લેશિયર આવેલા છે અને આ ગ્લેશિયર જ લદ્દાખના લોકોનું જે પાણી છે એ આ ગ્લેશિયર એમને પ્રોવાઈડ કરે છે. અને હમણાંનો એક સ્ટડી એવું કહે છે કે લદ્દાખના ગ્લેશિયરો ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યા છે. આ શેના માટે નષ્ટ થઈ રહ્યા છે? તો ત્યાં જે માનવસર્જિત વસ્તુઓ કે માનવસર્જિત બાબતો ત્યાં વધી રહી છે, માનવનો સંપર્ક પણ વધી રહ્યો છે અને ત્યાં લોકો અવારનવાર જઈ રહ્યા છે પોતાના 2 વ્હીલર ઉપર, પોતાના 4 વ્હીલર ઉપર, અને ત્યાં એ લોકો વસવાટ કરી રહ્યા છે. અને એના માટે જે રોડ, રસ્તા, પુલ આ બધું જે બની રહ્યું છે એના કારણે ત્યાંની પ્રકૃતિ જોખમાઈ રહી છે અને ત્યાં ગરમીનું ઓવરઓલ વાતાવરણ વધવાના કારણે ત્યાંના ગ્લેશિયરો પીગળી રહ્યા છે જે આ લોકોના જીવન સાથે જોડાયેલા છે. એટલે સોનમ વાંગચુકની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને એ માંગ છે કે આ વિસ્તારની સુરક્ષા માટે કંઈક કરવામાં આવે અને આ પગલું એમણે, આ વસ્તુ એમણે લોકો સુધી પહોંચે અને લોકોની લાગણીઓ જીવંત થાય એટલા માટે એમણે આ ઉપવાસનું પગલું ભર્યું છે. દોસ્તો, -40 ડિગ્રીમાં ઉપવાસ કરવો એ કોઈ નાની વાત નથી. એમાં એમના જીવને પણ જોખમ છે, પણ તેમ છતાં પોતાના જીવને જોખમમાં નાખીને પોતાની વાત ભારતના લોકો સુધી પહોંચાડવા માટે એમણે આ પગલું ભર્યું છે. હું પણ એમની વાત આપ લોકો સુધી પહોંચાડી રહ્યો છું.
હું ઈચ્છું છું કે આપ લોકો આ વાત બીજા લોકો સુધી પહોંચાડો, કારણ કે પ્રકૃતિનું જતન એ જો આપણે નહીં કરીએ તો એના પરિણામો આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. કેદારનાથમાં શું થયું, જોશીમઠમાં શું થઈ રહ્યું છે અને ટિહરીમાં શું થઈ રહ્યું છે. આ ઉપરાંત તમે અત્યારે જો આખા વિશ્વમાં પ્રકૃતિક જે મુશ્કેલીઓ છે એ વધી રહી છે, એટલે પ્રકૃતિ અત્યારે આપણને કહી રહી છે કે દોસ્તો જો તમારે જીવવું હશે તો પ્રકૃતિને જીવાડવી પડશે, જો પ્રકૃતિ નહીં હોય તો માણસ પણ નહીં હોય. એટલે આપણે આપણી જાતને બચાવવા માટે પ્રકૃતિને બચાવવી જરૂરી છે, અને પ્રકૃતિ ત્યારે જ બચશે જ્યારે આપણે એના માટે કોઈ સિરિયસ એફર્ટ કરીશું. એ વાત બહુ નક્કી છે કે બહુ ઝડપથી આપણી એ જે પ્રાકૃતિક જગ્યાઓ છે એનું શહેરીકરણ વધી રહ્યું છે. શહેરીકરણ એને વેલકમ છે, પણ શહેરીકરણ હંમેશા એના દૂષણો લઈને આવે છે, અને શહેરીકરણનું દૂષણ છે ગંદકી, અસ્વચ્છતા, ભીડ અને બેફામ વાહનોનો ઉપયોગ. આ વસ્તુ લઈ અને આપણે એ પ્રાકૃતિક જગ્યાઓએ જઈ રહ્યા છીએ તો વિચારો, પ્રકૃતિ બોલી નથી શકતી પણ એ એના ઇશારા તો કરી જ રહી છે, અને એના આ ઇશારાઓને પણ આપણે સમજી શકતા નથી. એ બહુ દુઃખની વાત છે, પણ અત્યારે હું આપને અપીલ કરી રહ્યો છું કે આપ પણ આ સોનમ વાંગચુકના પગલાં સાથે જોડાઓ, એને સમર્થન કરો, અને એમની જે આ બાબતમાં એમની જે કંઈ વાત છે એને અન્ય લોકો સુધી પહોંચાડો. મારો પણ આ જ પ્રયત્ન છે અને ડીબી સ્પીક્સનો પણ આ જ પ્રયત્ન છે. દોસ્તો, આ વિડીયો જો આપને ગમે તો અન્ય મિત્રો સાથે શેર કરજો, અને ના ગમે તો કમેન્ટમાં કેમ નથી ગમ્યો એ લખીને મોકલજો. તો હું રજા લઉં. આભાર.